પાટણ જિલ્લાની 17-40માં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષના બે ઉમેદવાર તેમજ ગુજરાત નવનિર્માણ સેના તેમજ જનસેવા તેમજ ગુજરાત ગરવીના સંખેશ્વર તાલુકાના લોડારા ગામ ખાતે સભા તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની પ્રચારના અંતિમ તારીખે તમામ ચાર ઉમેદવારો સાધુ સંતો એક મંચ પર જોવા મળ્યા હતા અને તમામ ઉમેદવારોનું લુલાડા ગામ ખાતે તમામ ઉમેદવારોનું ફૂલાથી ગામના તમામ સમાજના લોકોએ ફૂલાથી સ્વાગત કર્યું હતું અને રેલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉમેદવારોએ પોતપોતાની વાત રજૂ કરી હતી. એક ઝાલમ ખાન કાયમ ખાન બ્લોચ અપક્ષ તેમનું નિશાન ડોલે છે. બે ગુજરાત નવનિર્માણ સેનાના શિવાનંદજી સરસ્વતી તેમનું નિશાન ક્રિકેટ રમવાનું બેટ છે. ત્રણ શંકરભાઈ સગરામાઈ રબારી જનસેવા પાર્ટી તેમનું નિશાન ટાયર છે. ચાર દિવાનજી હેમાજી ઠાકોર ગરવી ગુજરાત પાર્ટી છે, તેમનું નિશાન શિરડી ધારી ખેડૂત છે. જીતાડવા એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ તેમજ અપક્ષ તેમજ અન્ય પક્ષોમાંથી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેઓ ચૂંટણી પ્રચારમાં અંતિમ દિવસમાં જોતરાઈ જવા પામ્યા છે. ત્યારે 17-40માં વિધાનસભાના લોક લાડીલા અપક્ષ તેમજ અન્ય પક્ષો ઉમેદવારો સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તો ગ્રામજનો પણ સભામાં જોડાયા હતા. અપક્ષ તેમજ પક્ષ ઉમેદવારે જણાવ્યું કે અમારો મત હોવા છતાં સામાજિક દ્રષ્ટિએ કોઈ ગણતરી ન કરતા હોવાથી રાજકીય પક્ષોને બતાવવા માટે જ અમો આ ચૂંટણીમાં ઊભા રહ્યા છીએ અને લોકો અમોને મત આપશે તો વિસ્તારના રોડ રસ્તા પાણી સિંચાઈ માટેની પાણીની પૂર્તિ અને સમયસર વીજળી તેમજ આરોગ્યની સુવિધાઓ લોકો સુધી પહોંચાડવા તેમજ આમાં ઉમેદવાર ભાજપ તેમજ કોંગ્રેસ પાર્ટીને એક મંચ ઉપર આવવાથી મોટું નુકસાન પહોંચાડી શકીએ છીએ, જેની નોંધ સમગ્ર વિધાનસભા 17ના લોકો તેમજ નેતાઓએ લેવી પડશે. ભરત લીંબાચિયા, ZSTV, પાટણ. ગુજરાત નવનિર્માણ સેનાના કેન્ડિડેટ શ્રી શિવાનંદજી સરસ્વતી બાપુ એક ધર્મસભા લોલાડા ગામની અંદર યોજેલ. જે ધર્મસભાની અંદર અમારા પોતપોતાના મૂંઝવાતા પ્રશ્નો લઈ અને અત્રે જે 17 વિધાનસભા ચાણસમાં સીટની અંદર ઊભા રહેનાર ઉમેદવારો તે પણ તેમના પ્રશ્નો લઈ અને અત્રે સભાની અંદર પધાર્યા છે, તો શ્રી શંકરભાઈ સગરામભાઈ રબારી મેમણા તેઓ પધાર્યા છે જનસેવા પાર્ટીથી. બલોચ ઝાલમખાન કાયમખાન ચાંદરડી અપક્ષ ઉમેદવાર એ પણ પધાર્યા છે. દિવાનજી હેમાજી ઠાકોર ચાપકા ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવાર છે. તો અમારે એક મંચ ઉપર આવવાનું કારણ એ જ છે કે અમારા દરેકના પ્રશ્નો, સાધુ સંતોના પ્રશ્નો, ધર્મના કર્મના ગાયના મંદિરોના પ્રશ્નો લઈ અને અમે સ્ટેજ ઉપર આવ્યા છીએ. જે શંકરભાઈ રબારી સાહેબ છે તેઓ માલધારીઓના સળગતા પ્રશ્નો અને આજે જે ગૌચરો અને ગૌચરોના દબાણ છે, ગાયના પેકેજો